મનોવિજ્ઞાનના વિષયમાં ફુરસદનું મનોવિજ્ઞાન એ વિશે ચર્ચા કરીશું મિત્રો આપણને ખબર છે કે ઘણા સમય પહેલા વર્ષો પૂર્વે પાષાણ યુગમાં વ્યક્તિનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું પોતાની સલામતી ખોરાક માટે પણ એને ખૂબ ભટકવું પડતું હતું ધીમે 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 વ્યક્તિનો વિકાસ થતો ગયો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ વ્યક્તિ વધારેને વધારે સંસ્કૃત સુસંસ્કૃત બન્યો સામાજિક બન્યો પહેલાંના જમાનામાં એવું હતું સમાજ વ્યવસ્થા એ પ્રકારની હતી કે સ્ત્રી ઘરનું કામ કરે અને પુરુષ કમાય બધીના કાર્યો વહેંચાયેલા હતા પરંતુ આજે સમય બદલાયો છે સ્ત્રી અને પુરુષ બંને કામ કરે છે બંને વ્યવસાય કરે છે બંને શિક્ષિત છે બંને વ્યસ્ત છે પોતાના જીવનમાં અને એટલે આજના સ્પર્ધા અને શિક્ષણના યુગમાં બંનેની ભૂમિકા ખૂબ બદલાઈ ગઈ છે બંનેએ કામ કરવું પડે છે બંનેએ પોતાનો ફુરસદનો સમય પોતાની સામાજિક જીવન માટેનો સમય પણ શોધવો પડે છે પરિસ્થિતિ એવી છે કે હવે ફુરસદનો સમય એ એક લગભગ સ્વપ્નવત બની ગયો છે મોટેભાગે હવે પુરુષ અને સ્ત્રી બંને સતત કામ કરે છે શિક્ષણ વ્યવસાય કૌટુંબિક જીવન આ બધા કાર્યો આ બધી જ જવાબદારીઓમાંથી બંનેને ફુરસદનો સમય મળવો ખૂબ જ અઘરું બની ગયો છે ત્યારે આપણે ફુરસદના મનોવિજ્ઞાનને સમજવું ખૂબ જ અગત્યનું બની ગયું છે ભાગે દરેક વ્યક્તિએ કામ કરવું પડે છે હંમેશા જે વ્યક્તિ વધારે શિક્ષિત છે વધારે પ્રતિષ્ઠિત છે એણે વધારે કામ કરવું પડે છે કારણ કે પોતાની સંપત્તિ પ્રતિષ્ઠા અને ઉદ્યોગ જે લોકો ધંધો કરે છે તે લોકોને પોતાના ઉદ્યોગના વ્યવસાય ઉદ્યોગના વ્યવસાયને ટકાવી રાખવા માટે જે ઉત્પાદન કરે છે ઉત્પાદન ટકાવી રાખવા માટે પણ સામાન્ય વ્યક્તિ કરતાં વધારે કામ કરવું પડે છે ઉચ્ચ પદાધિકારી વ્યક્તિઓ છે એમણે પોતાના હાથ નીચેના કર્મચારીઓ કરતાં વધારે કામ કરવું પડે છે એટલે સરવાળે જેમ જેમ વ્યક્તિ વધારે સુસંસ્કૃત છે તેમ તેને વધારે સમય કામ કરવું પડે છે પહેલાં એવું માનવામાં આવતું હતું કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતાં વ્યક્તિના કામના કલાકો ઘટશે પરંતુ એનાથી ઉલટું છે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ સ્પર્ધા અને ઝડપત્તા ગયા છે પરિણામે વ્યક્તિએ એ સ્પર્ધા અને ઝડપ સાથે તાલ મિલાવવા માટે વધારે કામ કરવું પડે છે ટૂંકમાં એમ કહી શકાય કે વર્કલોડ વધ્યો છે કામનું ભારણ વધ્યું છે અને વધુ કલાક વ્યક્તિએ કામ કરવું પડે છે વ્યક્તિને પોતાની સામાજિક જવાબદારીઓ અને કૌટુંબિક જીવન જીવવા માટે સમય રહેતો નથી પોતાના પત્ની બાળકો માટે પણ તેને પૂરતો સમય રહેતો નથી એ ઉપરાંત વ્ય જો ઘરની જવાબદારીઓ અને સામાજિક જવાબદારીઓમાંથી માટે પણ સમય ન રહેતો હોય તો વ્યક્તિને મનોરંજન માટે સમય મળવાનું અશક્ય બની જાય છે ત્યારે વ્યક્તિ ખૂબ થાક કંટાળો અને નિરુત્સાહનો અનુભવ કરે છે મોટેભાગે થોડીક ફુરસદ મળે ત્યારે તેનો મહત્તમ ઉપયોગ કરવાનું વલણ જોવા મળે છે પત્ની અને બાળકો સાથેનો ગાળવો એ માત્ર ફુરસદનો સમય વિતાવાનો પ્રક્રિયા નથી પરંતુ તે એક એની સામાજિક જવાબદારીનો કૌટુંબિક જવાબદારીનો એક ભાગ છે મિત્રો આપણે જોઈશું કે ફુરસદ ફુરસદ એટલે શું સામાન્ય રીતે ફુરસદ એટલે કામમાંથી મુક્તિ આપણી પાસે નોકરીમાં રજા છે એટલે આપણે મુક્ત છીએ આપણી પાસે ફુરસદનો સમય છે એવો સામાન્ય લોકો માને છે ખરેખર કામમાંથી મુક્તિ નોકરીમાં રજા એટલે ફુરસદ એ અર્થ યોગ્ય નથી હકીકતમાં આ ખ્યાલ સામાન્ય માણસનો હોઈ શકે પરંતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ખ્યાલને સ્વીકારવામાં આવતો નથી કે નોકરીમાંથી રજા કે વેકેશન એટલે ફુરસદ એ સામાન્ય માણસની ધારણા છે મનોવિજ્ઞાનની નથી ઘરે ઘરમાં આપણને સમય મળે ત્યારે નોકરીમાં રજા હોય ત્યારે વેકેશન હોય ત્યારે આપણે મોટે ભાગે નોકરીમાં રજા હોય છે પરંતુ આપણે સફાઈ કરીએ છીએ ઘરને વ્યવસ્થિત કરીએ છીએ રસોઈ કરીએ છીએ બાગકામ કરીએ છીએ બાળકોને ભણાવીએ છીએ દવાખાનાની મુલાકાત લઈએ છીએ ઘરના વડીલો માટે કંઈક લાવવાનું હોય દવા લાવવાની હોય તો એમના માટે સમય ફાળવીએ છીએ એ ઉપરાંત આપણે સામાજિક સંપર્કો જાણવાનું કામ પણ આ રજાઓમાં જ કરતા હોઈએ છીએ એટલે મિત્રો આ રીતે જોવા જઈએ તો રજા કે વેકેશન એ આપણા માટે ફુરસદનો સમય રહેતો નથી પરંતુ આપણે આપણી સામાજિક ફરજો બજાવવામાં અને કૌટુંબિક ફરજો બજાવવામાં આ સમયનો ઉપયોગ કરીએ છીએ મહત્તમ ઉપયોગ કરીએ છીએ એટલે આ જે કાર્યો કર્યા આપણે રજામાં કે વેકેશનમાં એ બધા જ કાર્યો આપણી જાળવણી માટેના કાર્યો છે આપણી સ્વની જાળવણી આપણા ઘરની જાળવણી સામાજિક સંબંધોની જાળવણી અને બાળકો સાથેના સંબંધો જાળવણીનું કાર્ય છે મોટેભાગે વેકેશન કે રજા હોય એટલે ખાણીપીણીનો પ્રોગ્રામ પણ ઘણો મોટો બનતો હોય છે અને પરિણામે સ્ત્રીઓ માટે તો એ દિવસે કામ ઉપરથી વધી જાય છે ટૂંકમાં એને ફુરસદનો ખરેખર જે સમય કહેવાય એવો કોઈ સમય મળતો નથી એટલે આ સમયને આપણે ફુરસદનો સમય ગણી શકતા નથી ફુરસદ એટલે શું તો ફુરસદ એટલે સંપૂર્ણ શારીરિક અને માનસિક નિરાત આ સમયમાં આપણે કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક કાર્ય નથી કરતા માટે એને આપણે ફુરસદનો સમય કહીએ છીએ એ ઉપરાંત જ્યારે આપણી પાસે જે સમય છે એનો આપણે આપણી ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકીએ તો જ એને આપણે ફુરસદનો સમય ગણી શકીએ છીએ બીજે બીજા શબ્દોમાં જોઈએ તો બંધન કે તનાવ મુક્ત રીતે નિશ્ચિંત બનીને આપણે સમયનો આપણી ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકીએ આપણી ઈચ્છા મુજબ સમયને ગાળી શકીએ તો જ તેને આપણે ફુરસદનો કહી શકીએ છીએ બીજું કે ફુરસદના કોઈ બાબત શરતી હોતી નથી ભાગે આપણે જે લાઈફ જીવીએ છીએ જે જીવન જીવીએ છીએ તેમાં શરતી હોય છે સાત વાગે ઉઠવાનું કારણ કે આઠ વાગે નોકરી નવ વાગે નોકરી જવાનું છે નવ વાગે રસોઈ બનાવી દેવાની કારણ કે નવ વાગે ટિફિન બોક્સ ભરવાનું છે દસ વાગે બાળકોને શાળાએ મોકલવાના છે માટે દસ વાગે પહેલાં રસોઈ થઈ જવી જોઈએ આ બધું શરતી છે આપણે આપણી ઈચ્છા મુજબ વહેલા રસોઈ કરી લઈએ છીએ અને પછીનો સમય આપણને ફાજલ મળે છે કે આપણી ઈચ્છા મુજબ ઉત્સાહ છે ઈચ્છા છે માટે આપણે વહેલી રસોઈ કરી છે એવું બનતું નથી મોટેભાગનું આપણું જીવન શરતી છે એટલે ફુરસદની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ શરત હોતી નથી ફુરસદના સમયમાં આપણે આપણી ઈચ્છા મુજબ ઊંઘી શકીએ છીએ ઈચ્છા મુજબ જાગીએ છીએ ઈચ્છા મુજબ ખાઈએ છીએ ઈચ્છા ઈચ્છા થાય ત્યારે સ્નાન કરીએ છીએ અને આપણને જે ઈચ્છા થાય તે કામો પણ કરીએ છીએ આ સમય એ ફુરસદનો સમય છે કે જેમાં આપણને કોઈ કામ કરવાનું કમ્પલઝન નથી ફરજિયાતપણું પણ નથી સમયનું આપણને ભારણ નથી કે અમુક સમયે અમુક કામ થઈ જ જવું જોઈએ એ જે દિવસે નથી અને આપણી ઈચ્છા મુજબ આપણે કામ કરી શકીએ છીએ એ સમય આપણો ફુરસદનો સમય છે કેટલીક વાર એવું બને છે કે વેકેશન હોય કે રજા હોય ત્યારે કેટલાક લોકો પોતાના કાર્યક્રમોનું એ રીતે બનાવે છે કે આખો દિવસ ભરચક બની જાય છે ભરચક કાર્યક્રમો ભરચક આયોજનો સવારથી માંડી સાંજ સુધી મોડી સાંજ સુધી ફિલ્મ જોઈને ઘરે આવવા સુધીના સવારે વહેલા ઉઠી અને ફરવા જવા ચાલવા જવાથી માંડીને આજે રજા છે તો થોડીક વધારે એક્સરસાઇઝ કરીએ સારો નાસ્તો કરીએ ગરમ નાસ્તો કરીએ થી શરૂ કરી અને રાત્રે મોડી રાત્રે નાટક કે ફિલ્મ જોઈને મોડા ઘરે આવવું આ આટલી બધી વ્યસ્તતા ઘણા બધા લોકોના જીવનમાં વેકેશન કે રજાના દિવસે જોવા મળે છે મિત્રો આ આપણો ફુરસદનો સમય નથી કારણ કે તેમાં પ્રવૃત્તિ કરવાનું એક પ્રકારનું દબાણ રહે છે કે આજે રજા છે એટલે આટલું તો કરવું જ છે અને આટલું તો કરવું જ છે જ્યાં આવે છે ત્યાં શરત બની જાય છે કે આટલું રજા છે એટલે આટલું કરવું રજા છે માટે કરવું એટલે આ શરત થઈ અને એટલે આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રજા કે વેકેશનનો જે સમય છે એમાં ભરચક કાર્યક્રમો ગોઠવાયા તો પછી એ આપણે માટે ફુરસદનો સમય નથી પરંતુ આપણી ઈચ્છા મુજબની પ્રવૃત્તિ કરી શકીએ રજા રજા કે વેકેશનને આપણે આપણી ઈચ્છા મુજબ માણી શકીએ તો જ તે સમય ફુરસદનો સમય આપણી માટે રહે છે સામાન્ય રીતે એવું જ એવું માન માનવામાં આવે છે કે ગૃહિણીઓ પાસે અને વૃદ્ધો પાસે ખૂબ સમય હોય છે પરંતુ મિત્રો આ વાત પણ ખોટી છે ગૃહિણીઓ માટે સતત વ્યસ્તતા હોય છે એમણે સવારથી સાંજ સુધી ઘરની જવાબદારીઓ ઉપરાંત બાળકો અને પતિ અથવા અને ઘરના અન્ય સભ્યોને પણ સમયસર શાળાએ નોકરીએ મોકલવા એમનો અભ્યાસ કરાવવો ઘરની સાર સંભાળ રાખવી રસોઈનું કામ કરવું ઘરનું વ્યવસ્થા પણ જળવાઈ રહે આ તમામ જવાબદારીઓ ગૃહિણીના શિરે હોય છે એટલે ગૃહિણી પોતાની ઈચ્છા મુજબ મનોવિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ તો પોતાની ઈચ્છા મુજબ સંપૂર્ણ શારીરિક અને માનસિક નિરાત અનુભવે એવો સમય ઘણો ઓછો હોય છે ફુરસદનો મનોવૈજ્ઞાનિક અર્થ આપણે જોઈએ તો સંપૂર્ણપણે શારીરિક અને માનસિક શાંતિ હવે સંપૂર્ણપણે શારીરિક અને માનસિક શાંતિ તમે જોઈએ તો શારીરિક શાંતિ મીન્સ આપણે કોઈ પણ કામ નથી કરવાનું એ હવે આજના જીવનમાં બનવું મુશ્કેલ બની ગયું છે અને માનસિક શાંતિ મીન્સ આપણું મગજ એકદમ ફ્રી હોવું જોઈએ જેમાં કોઈ પણ પ્રકારના વિચારો ના હોવા જોઈએ જેમ કે ઓફિસ જવાનું સ્કૂલ કોલેજમાં જવાનું ઘરના કામકાજની ચિંતા વગેરે ફુરસદના સમયમાં આપણે મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો વિચાર હોય છે જેવી કે આપણે કવિતા વાંચીએ ક્રિકેટ મેચ રમવા જવું જે કંઈ પણ આપણો મનપસંદ વિષય છે તે પણ મનપ મનપસંદ વિષયની અંદર પણ આપણા મન ઉપર ભાર ના હોવો જોઈએ બાર વાગે ક્રિકેટ રમવા જવું કમ્પલસરી છે આપણા મિત્રો રમવા જઈ રહ્યા છે માટે આપણે ક્રિકેટ રમવા જઈએ તો એ ફુરસદ નથી ગણાતી એમાં પછી આપણું કામનો એક બોજ વધી જાય છે પણ જો આપણે આપણી ઈચ્છા અનુસાર વહેલા ઉઠવું અથવા ઈચ્છાથી મોડા ઉઠવું ગમે ત્યારે આપણી ઈચ્છા પ્રમાણે નાવા જવું ઈચ્છા પ્રમાણે ખાવું પીવું આ બધાને આપણે ફુરસદ ગણી શકીએ પણ આજના આધુનિક અને ધમાલિયા જીવનમાં તો એ આપણને મળતું નથી સામાન્ય રીતે ફુરસદના સમયમાં વ્યક્તિ પોતાની ગમતી પ્રવૃત્તિઓ કરતું હોય છે પરંતુ જ્યારે તમે કવિતા કે વાર્તા વાંચો છો કે નવલકથા વાંચો છો ત્યારે આ વાર્તાનું કે કવિતાનું કે નવલકથાનું તમે વિશ્લેષણ કરો છો તો પછી એ તમારી માટે કામ બની જાય છે પરંતુ માત્ર ને માત્ર આનંદ ખાતર મનોરંજન ખાતર તમારા મનની શાંતિ માટે તમે જ્યારે કવિતા વાર્તા કે નવલકથા વાંચો છો ત્યારે તે તમારી માટે ફુરસદનો સમયની એક પ્રવૃત્તિ બની જાય છે બીજું કે એ જ્યારે તમે એનું વિશ્લેષણ કરો છો ત્યારે એ તમારી માટે કામ બને છે નવલકથા વાંચો છો કે કવિતા વાંચો છો ત્યાં અને એનું વિશ્લેષણ કરો છો એટલે વિશ્લેષણ કરવું એ એક કામ છે અને આનંદ ખાતર કવિતા કે નવલકથા વાંચવી એ તમારી માટે ફુરસદમાંના સમયમાં તમને આનંદ આપતી પ્રવૃત્તિ બની જાય છે ફુરસદના કેટલાક કાર્યો છે ફુરસદ આપણને લાભદાયક છે એમાં સૌથી પહેલું કાર્ય આપણને ફુરસદ કરે છે આપણને તાજગી અને આરામ આપવાનું તો તાજગી અને કાર્યબમાંથી વ્યક્તિ મુક્ત બનીને વ્યક્તિ મુક્ત બને છે અને આરામ અને તાજગીનો અનુભવ કરે છે મોટે ભાગે ફુરસદના સમયમાં વ્યક્તિ રૂમિંગ કરે છે એટલે કે નિરો પણ ઉદ્દેશ્ય વગર ફરે છે રખડે છે કે ચલો આજે બસ ખાલી પાર્કમાં આંટો મારી આવીએ આ જે આંટો મારવા જવાની પ્રવૃત્તિ છે તે અથવા કોઈ ડુંગર ઉપર ફરી આવે કોઈ તળાવ કિનારે ફરી આવે કોઈ મંદિર સુધી આંટો મારી આવે તો આ જે પ્રવૃત્તિ છે રોમિંગની કોઈ ઉદ્દેશ નથી અને છતાં માત્ર મનની શાંતિ માટે સહજતાથી જ્યાં કોઈ જગ્યાએ જવું એ રોમિંગ એટલે રોમિંગ કરવા જવું એ ફુરસદનો એક પ્રવૃત્તિ છે આ ઉપરાંત વાંચવું રમત રમતગમત પત્તા રમવા ક્રિકેટ રમવું ગેમ રમવી વિડીયો ગેમ કે કોમ્પ્યુટરમાં ગેમ રમવી નાટક જોવું ફિલ્મ જોવી આ બધી જ પ્રવૃત્તિઓમાં શાંતિથી સમય પસાર કર થાય પછી વ્યક્તિ આરામ અને તાજગીનો અનુભવ કરે છે આપણે જોઈશું કે સારી ફિલ્મ જોઈએ રજાના દિવસે સારી ફિલ્મ જોઈએ કે સારું નાટક જોઈએ એટલે આપણે ખૂબ તાજગી અને આરામનો અનુભવ કરીએ છીએ કોઈ સારી રમત રમીએ તો પણ આપણે તાજગી અને આરામનો અનુભવ કરીએ છીએ બીજું ફુરસદનો ફુરસદનું બીજું એક કાર્ય છે આપણને આનંદ અને મનોરંજન પૂરું પાડવાનું મિત્રો વ્યક્તિ સતત કામ કરે છે સ્પર્ધાનો અનુભવ કરે છે અને આ સતત કામ અને સ્પર્ધા તેને ચિંતાનો અનુભવ કરાવે છે બોજનો અનુભવ કરાવે છે અને ક્યારેક સતત કામ એને કંટાળાનો અનુભવ પણ કરાવે છે આ એક એકવિધતા યંત્રવત્તતા થી કંટાળે છે માણસ ત્યારે તેને ફુરસદનો સમય મળે તો તે આનંદ અને મનોરંજન મેળવવાનો પ્રયત્ન કરે છે એ સતત કામ જવાબદારીઓના બોજ અને કામના ભારણને બાજુ પર મૂકી અને પોતાનામાં આવેલી શુષ્કતા કે નિરસતાની દૂર કરવાનો પ્રયત્ન ફુરસદના સમયમાં કરે છે ફુરસદના દરેક વ્યક્તિ આનંદ આનંદ અને મનોરંજન મેળવવાનો પ્રયાસ કરે છે આ આનંદ અને મનોરંજન એકદમ નિર્દોષ અને સરળ હોય સરળ હોય છે નિર્મળ હોય છે જે મનપસંદ પ્રવૃત્તિઓ દ્વારા મળે છે દરેક વ્યક્તિની આનંદ અને મનોરંજન મેળવવાની પ્રવૃત્તિ અલગ અલગ હોઈ શકે છે આનંદ અને મનોરંજનની પ્રવૃત્તિઓ વ્યક્તિને બોજમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં પરંતુ તેના મનને વધારે પ્રફુલ્લિત કરે છે પુનઃ ઉત્સાહિત કરે છે પુનઃ કામમાં રસ જાગૃત કરે છે અને ફરીથી કામ કરવા માટે વ્યક્તિ તરોતાજા બને છે ફુરસદનું ત્રીજું એક કાર્ય છે મનને સમૃદ્ધ અને વિકસિત બનાવવાનું જ્યારે સમય મળે ત્યારે વ્યક્તિ કંઈકનું કંઈક વાંચે છે ગેમ રમે છે અથવા ફરવા જાય છે વ્યક્તિ જ્યારે ક્યાંક જાય છે ત્યારે તેના પ્રત્યક્ષીકરણ દ્વારા આંખ કાન નાક જીભ અને ત્વચા આ પાંચે ઇન્દ્રિયો દ્વારા કંઈક ને કંઈક નવું ગ્રહણ કરે છે એટલે વ્યક્તિ પોતા વ્યક્તિનું મન સમૃદ્ધ બને છે અને વિકસિત બને છે વ્યક્તિ પોતાના સ્વનો વિકાસ પણ કરે છે ફુરસદની પ્રવૃત્તિઓ વ્યક્તિને વિવિધ પ્રકારની રુચિ અને અભિરુચિ બહાર લાવે છે આ રુચિ અને અભિરુચિઓ બહાર આવે છે અને ધીમે ધીમે ફુરસદના સમયમાં આ રુચિ અને અભિરુચિ મુજબનું કાર્ય કરતાં કરતાં વ્યક્તિત્વના ને વ્યક્તિત્વના ઘણા બધા પાસાઓનો વિકાસ થાય છે અને વ્યક્તિનું પર્સનાલિટી ખૂબ જ સારી રીતે ડેવલપ થાય છે વ્યક્તિત્વના આ વિકાસની પળ ફુરસદની પળ વ્યક્તિત્વના વિકાસની પળમાં પરિવર્તિત થાય છે અને પરિણામે વ્યક્તિનો ફુરસદના